જય વસ્ત્રા, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં છીશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને બચ્ચો અત્યારે કામકાજ કરી અને થઈ ગયા છે ફ્રી. અને બચ્ચો હમણાં બેન પણ એક અમારા અહીંયા બાજુમાં રહી હશે, તો હમણાં બેહવા અને આવ્યા હતા. આમ સબસ્ક્રાઈબ પણ છે અને બસ એ દેર ભોજે બે બેહવા આવ્યા હતા, તો હમણાં બેસી અને ગયા છીએ અને થોડી વાર મજાક મસ્તી કરી અને વાતો કરતા હતા અને બેઠા હતા. અને બચ્ચો હવે અત્યારે કામ બધું થઈ ગયું છે અને રસોઈનો ટાઈમ પણ થઈ ગયો છે. પણ એ બેનપણી પાછા એમને સાસુમાં અહીંયા રહ્યા છે, એમના ઘરે બેસવા ગયા છે. મારા ઘરે થઈ અને ત્યાં એમના ઘરે ગયા છે, તો એ ક્યારના ફોન કરે છે કે આવો તમે અહીંયા બેસવા. એટલે મારે પણ ત્યાં બેસવા જવું છે, તો રસોઈને થોડીક વાર છે ને, તો થોડીક વાર બેસી આવું, પછી આવી અને પછી બનાવીશ રસોઈ. તો હાલો કરવા માંડી. અને વરસાદ હજી આવ્યો નથી અને વાટ જોવરાવે છે અને ગરમી પણ બહુ જ થાય છે, તો આવી જાય તો સારું. હવે હાલો અત્યારે હાલો જો આવ્યા હતા આજે બે હવા, એટલે કે અમારા બેન પણ આવ્યા છે, એટલે કે અમારા દેરાણી બે આવ્યા છે ને, તો એમને મળવા હાટું થઈને બેહવા આવી હતી. હતા તો જમવાનો પ્રોગ્રામ ગોઠવી નાખ્યો હોય ને, તો આવી બેહવા, તો બનાવવા માંડ્યા રસોઈ. તો જો મગનું શાક મૂક્યું છે, વઘાર કર્યો હમણાં, અને જીરા રાઈસ ભાત બનાવવાના છે, તો એમનો પણ વઘાર કરી નાખ્યો છે. તો અત્યારે પાકે છે. દેરાણી અમારા રોટલી બનાવે છે, મોબાઈલ લીધો ટસવારો, તો એમાં વિડીયો જોવા મળે. એ તો બેઠા બેઠા મોબાઈલ જોવે અમે બે. અને મારે બનાવી છે લાપસી, તો આજ તો જોરદાર જ હોય ને, ભલે વરસાદ આવે કે ન આવે, વાવણી થઈ કે ન થઈ, પણ અમે મગનું શાક ને લાપસી કરીએ એટલે વાવણી જેવું જ લાગે ને. જો ભલે તમે બધા વાવણી કરજો, અમે લાપસી મગ ખાઈ લઈએ, એટલે તમારે ટાઈમ ન રહે, તમે ન કરો હાલે, એટલે એવું છે. તો હાલો લાપસી બનાવવા માંડીએ. તો તમે પણ બધા આવી જજો જમવા. વાવણી કરી હોય તો તમને કદાચ ટાઈમ ન રહ્યો હોય લાપસી કરવાનો, તો અમે લાપસી કરી નાખીએ એટલે હાલી જાય ને. આવજો બધા લાપસી ખાવા. હાલો જો લાપસી બનાવવા માંડીશું. અને આપણે મગ ભાત છે એ પાકી ગયા છે અને હવે લાપસી કરવાની છે. તો લાપસી અત્યારે લોટ શેકવાનું કામકાજ ચાલુ છે. અને લાપસીની રેસેપી આપણે નવી ચેનલ છે એમાં મૂકેલી છે, તો જરૂરથી તમે જોઈ લેજો બધા. અને જો લાપસી બનાવી છે, હવે કોઈને લાપસી ખાવાની ઈચ્છા થતી હોય તો આવી જજો. જો મસ્ત મજાની લાપસી જોતા મન થઈ જશે ને જમવાનું, આવજો જમવા હો બધા. બોલો લેવાય ભાઈ, ગોલાન પૈસા અમારા બે પાસે છે અને અમે બે બાયુ લઈને ઈજો બોલો લઈને જઈશ. હેલો હેલો બોલો ખાવા, પણ પૈસા વગર આવ્યા હા હું ખીસો ખાઈડવાય તા કુભમ સે ઉડા દુંગા એક બાર હાથ મે આ જાય તો ગોલા માં તો હા હું મજો પૈસા દઈને મે રેલવા મળે છે. અમાર ભેગા આવ્યા તા ગોલો દેખાડવા, અહીંયા ગોલો મળે એમ. હા એમ બતાવવા આવ્યા, તેમ ખીસો ખાલી થયો ને, ન આવ્યો તો પૈસા ન બગડે. જો મિત્રો, જો લાપસી બનાવવાની હતી તો લાપસી બની અને થઈ ગઈ છે મસ્ત મજાની સરસ તૈયાર. જોતા જ મન થઈ જાય છે ને ખાવાનું. તો હાલો બધે ખાવા. જો મારે લાપસી બનાવવાની હતી તે મેં બનાવી નાખી ને, અમારે દેરાણી હવે રોટલી કરે કરવા માંડો. તમે એક દી ભેગી થયું થઈ વારા કાઢ્યા, એકને આ કરવાની, એકને કઈ એમ ભેગી હોય તો રોજ હામી સાળી ઉલારી ટકા તોડી નાખીએ. કા બીજા સીધું કરી ખરા ને કે તું મને કે ઓલો વાઇટકો લઈ, ઓલું તો આપડે મૂકો ને આપડે જ લેવાનો. હલો જમવા બે ગયા છે બધા, રામ ને લક્ષ્મણ થી ફોટો હોતા મૂક્યો તો એમાં લખ્યું તું હોતા મેં કીધું આમાં બે સેમ લાગે છે કે નહીં. બધા ઘણા એની મેસેજ આવ્યા. હા એ કે મંજુમાં. હલો જમ્બા, ઉભા ઘાટ નહીં ખાય એવું ખાતું એટલે તો વિડીયો ના ઉતાર્યો. લાપસી એટલે વાત પૂછવામાં નહીં, એમાં ઘી અમારા મંજુમાં પાછા હાથતા હરવો હોય ને, બધું ઘી નાખી દીધું. લાપસી ખાધી, મગનું શાક, ફરફર,
રોટલી, જીરા રાઈસ, ભાત, સાઈસ, અથાણું જમા વળશે જમવામાં. બધા એમ ઝાપડવા મળ્યા છે. આપણા સે તો ફૂટે એમ છે જ નહીં કઈ વસ્તુ. પસ્કેતાને કીધું નહીં ખાવાનું. હાલો મિત્રો, જો હે ને જમવાનું ચોથા માળે, એટલે કે અમારા માસી ત્યાં રહે છે ને એ, એટલે આમ તો સાસુમાની જેમ છે, એટલે કે એ ચાવડા છે ને અમે પણ ચાવડા છે, એટલે અમે એક બીજા એમ હું એમને સાસુમાં કહી અને બોલાવું, એટલે એવી રીતનું છે. તો જો ને આ જે એમના દીકરા કાકાજી છોકરાના વહુ અહીંયા રહે છે, ગેટે રહે, થોડાક છેટા રહે છે, એટલે આજે આવ્યા હતા, એટલે કે અમારા દેરાણી આવ્યા હતા, તો પછી કે આવો તો બે હિયાને બધા મજા કરીએ, બાને ભેગા થયા છે, તો આજ રજા હોય એટલે, એટલે એવું છે. તો ને બે વાગ્યા હતા તો પછી જમવાનું ગોઠવી નાખ્યું. જમવાનું તો અમે નક્કી જ ન હોય, હાલતા એકબીજાને ઘરે ગોઠવી નાખીએ, એટલે એવું છે. તો જમવાનું પછી ત્યાં હતું તો જમી કરવી અને થોડી વાર બેઠા ને બધા દાંત કાઢતા હતા ને એવું, પછી આવ્યા ઘરે અને ઘરે આવી અને પછી સૂઈ ગઈ હતી. તો હમણાં જો ઉઠી અને અમારા રાણા સાહેબને થોડુંક કામ હતું, તો એ દુકાન બાજુ એમના દોસ્તારને ત્યાં ગયા છે, એટલે એવું છે. અને વાસણ ઠેકાણે કર્યા અને ચા બનાવીને પીધી અને એવું બધું કામકાજ કરી લીધું છે. ને હવે અત્યારે જવું છે શાક માર્કેટે, એટલે કે શાકભાજી લેવા. શાકભાજી કાંઈ એટલે છે જ નહીં, અને હમણાં નીચે વેચવા પણ ઓછા આવે છે, અને આવે તો બહુ ભાવ બહુ હોય, અને જોતું હોય એ વસ્તુ તો હોય નહીં એવું છે. હમણાં બકાલાને અછત થઈ ગઈ છે અને ભાવ વધારે છે ને એના હિસાબે ન આવે, નકર તો હાન થાય ને તો ત્રણ ચાર વેચવા આવી જાય. અને અહીંયા અમારા સોસાયટીમાં તે બે ત્રણ જગ્યાએ મળે છે, પણ એ હમણાં અસતના હિસાબે ઓછું મળે. અમે એવું છે આજ વખતે જ એવી રીતનું છે, નકર તો બકાલું અમારે બધું પુષ્કળ અહીંયા મળે જ છે, એટલે એવું છે. તો હવે જવું છે શાકભાજી લેવા. તો હાલો શાકભાજી લઈ આવીએ. અત્યારે તો હે ને અંદર હતી નહીં આ શાકભાજી, બધું રોડ ઉપર મળતું હતું, તો રોડ ઉપર બધા એવા છે લેવા. તો હશે રોડ ઉપર વારો, રોડે તો ટ્રાફિક એવી ને એમાં પાછો ભાવ કેટલો. જો સાડી જોવા એવી છું, કેવી સાડી છે આમાંથી કેજો હું કેવી લઉં. જો કેટલી મસ્ત છે ને, જો તમને બધાને ગમતી હોય કેજો, આપણે ઓનલાઈન કરી નાખશું. હા ઓનલાઈન ઓનલાઈન કરી નાખશું આપણે, કોઈને ગમતી હશે તો. કોટન છે ને ત્યાં દરબારી કલર છે આ બધા, ના દરબારી કલર જ છે બધા, દરબાર આવે આછા કલર જ લે. એવો જ કલર એને લીધો હે, ના ઉદાવાડી માં લઈ આવ્યો મેં, એને ઘણો ટાઈમ થઈ ગયો ભાઈ લીધી એને. આપડે કોઈ થાય તો કેવાનું છે ને, કોઈ ગમતી હોય તો લે. હું હજી ઓલી એ જરી વાળી લીટી દેખાય છે, તું એક બાંધણી હે જોઈ લઈ. મસ્ત છે ઓ સાડી, સરસ લઈ આવી. બસ ગમે છે રેખા માસી એ કોઈ ગમી લીલી ગમી મને. તા આનો ભાવ આ કયું કાપડ કહેવાય? હા સિલ્ક કોટન માં જ કલર જાય, આમાં કલર ન જાય. આમાં જો પણ આ કેટલા કલર આવે છે, પેલા કોણ કે ભરે.
હાલો મિત્રો, શાકભાજી લઈ અને આવી ગઈ છું. પણ શાકભાજીનું આ તો એવું હતું કે હાવ નામ નથી લેવાતું. કેવો ભાવ એટલે વાત પૂછો માંજો. ભીંડો છે, ટમેટાં છે, રીંગણા છે, ગલકા, પછી તુરિયા, છોરી, બટેટા, કેળા છે. કેરીઓ થોડીક લીધી છે અત્યારે, એમ કે થોડીક ખાઈ હજી ભલે ને, એમ કે વરસાદ તો થઈ ગયા છે, અવહારી ન હોય એટલે થોડાકની ટ્રાય કરી છે. પછી નહીં બગડેલી હોય તો ન ભાવે. અને બકાલામાં તો નામ નથી લેવાય એમ ટમેટાં બધું 150-150 કિલો હો, અને 120 ને ટમેટાનો ભાવ, બટેટા હો ના 3 કિલો, બાકી બધું 30-30 સિવા વાત નહીં. 150માં ને આવે કેટલું કાં તો અમારે જેવાને, જોકે થઈ રહી 250 બધી વસ્તુ લીધી છો. આ કાંઈક 500 લીધું ને કાંઈક 250 બધું. બકાલામાં નામ નથી લેવાતું. ડુંગળી એમ છે, ડુંગળી અમને ભાવે નહીં જોકે ઘરની છે તો. અને બટેટા એમ જ છે, બટેટા બહુ જ મોંઘા છે ને બીજું શાકભાજી બધું મોંઘું છે, તો શું કરવું. આ થોડુંક એવું લઈ આવી જો, આ 2 દી નહીં હાલે તે પૂરું થઈ જાય બધું એક એક ટાઈમ કરીએ એટલે. હાલો મિત્રો, જો વરસાદ આવવાની ફૂલ તૈયારી હતી, પણ તોય વરસાદ આવ્યો નહીં. એટલે કે હાવ આવવાની તૈયારી હતી ને સાટા પડવા માંડ્યા, આદર પણ બહુ જ હતો. અને આજે તો એમ માનો ને કે અત્યાર સવારથી અત્યાર સુધી આદર એટલો ને ગરમી એટલી થતી હતી ને હાવ આમ એટલું ડમડોળ થઈ ગયું હતું ને કે જાણે આખરે આવશે ને તો તૂટી પડશે. પણ અત્યારે હે ને શાકભાજી લેવા ગયા ને ત્યારે બસ થોડાક છાંટા પડી અને પછી બંધ રહી ગયો. અને એવું છે કે જો અત્યારે હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો હાલો રસોઈ બનાવી નાખીએ. અને પછી તે તો રાણા સાહેબ આવી જાય એટલે આવી અને સીધા જમવાત બેસે એટલે એવું છે. તો રસોઈ બનાવીને રાખીએ ને તો જમી લઈએ અને બસ જમી અને પછી 5મા માળે બેસવા જાઉં તો ત્યાં બધા બેસું અને ઠંડો પવન ખાઉં. કેમ કે અહીંયા તો ગરમી બહુ થાય છે, થોડીક વાર રાતે બેસીએ ને તો મજા આવે. અને બધા ભેગા થયા હોય તો એ બાને બધા બેઠા હોય એમ, આદમી બધા એની રીતે બેઠા હોય, અમે બાયુને છોકરીને બધા બેઠા હોય, મસ્તી કરતા હોય ને બેઠા હોય એટલે એવું બધું છે. તો હાલો રસોઈ બનાવવા માંડીએ. તો રસોઈ થઈ જાય પછી જમી લઈએ. અને હજી દીવાબત્તી કરવાના બાકી છે તો દીવાબત્તી કરી લો, ભગવાનને પણ સમજાવી લઈએ એટલે એવું છે. હાલો, જો તો હવે બેસવા જવું છે ને તો ત્યાં બધા બેઠા હોય ને તો બનાવવાનું છે લીંબુ શરબત. એટલે કે બધા હાટું લીંબુ શરબત બનાવી અને લઈ જઈને તો બધા એ બાને પીવે અને રાતે પીએ તો મજા પણ આવે. અને ગરમીનું ઉકળાટ બહુ જ છે એટલે લીંબુ શરબત તો બધાને ભાવે જ તે, એટલે એવું છે. તો લીંબુ શરબત બધા હાટું બનાવવાનું છે. તો જો મોટું તો પેલું લઈ લીધું છે અને બનાવી નાખી એક જગ ને પોવાલું ભરાઈને, એટલું કરવું છે એટલે બધાને થઈ જાય. છોકરી જાજી હોય અને બધા ત્યાં બેઠા હોય, આદમી ને બાયુ ને બધા, એટલે બધાને જોઈએ એટલે 3-4 લિટર જેટલું કરવું છે. તો હાલો કરી નાખીએ શરબત, લીંબુ શરબત જેને પીવું હોય આવી જાજો. હાલો મિત્રો, બેઠા હતા અને મોજ મજા બહુ જ મસ્ત મજા કરી અને બચ્ચો આવી ગયા છે ઘરે અને હવે ઉઈ જાય એટલે વહેલું પડે હવાર, કે વરસાદ આવી જાય તો કામ થઈ જાય એવું છે. તો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ.